नमस्ते गैलेक्सी ग्रुप ऑफ साइंस सब्जेक्ट बायोलॉजी स्टैंडर्ड 11 चैप्टर नंबर 18 चैप्टर नो नाम से देहज अने परिवहन देहज देह એટલે શરીર જળ એટલે પ્રવાહી કે આપણા શરીરની અંદર એક પ્રવાહીનું વહન થતું હોય 24 કલાક દરેક અંગ સુધી વહન થતું હોય તો તેને દેહ જળ તરીકે ઓળખવામાં આવે છે જેનું નામ દેહ જળ એટલે બ્લડ એટલે રુધિરની વાત થાય છે અહીંયા તો ટાઇટલ ઉપરથી તમે સમજી ગયા હશો કે દેહ જળ અને પરિવહન કે આ ચેપ્ટરમાં તમને શું કહેવા માંગે છે તો કે આપણા શરીરની અંદર જે બ્લડ હોય તેનું વહન પ્લસ એનું પરિવહન કઈ રીતે થાય છે પ્લસ એને રિલેટેડ કયા કયા પ્રકારના અંગો આવેલા હોય અને દેહ જળની અંદર શું શું આવેલું હોય એના વિશે આપણે થોડી આ ચેપ્ટરમાં વાત કરીશું આપણે પાચન તંત્ર વિશે ભણ્યા તો આપણને ખબર છે કે જે પોષક ઘટકો હતા તેનું શોષણ થાય અને બ્લડની અંદર દાખલ થાય પ્લસ બ્લડ હોય એ શરીરના વિવિધ અંગો તરફ તેનું વહન કરતું હતું તો બ્લડ એ માટે જરૂરી હતું બીજી વાત કરીએ આપણે શ્વસન તંત્ર વિશે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો આપણને એ બી ખબર છે કે વાયુકોષ્ઠમાંથી જે ઓક્સિજન અણુ હતો તે બ્લડમાં દાખલ થતો હતો અને બ્લડ હોય તેને એટલે કે ઓક્સિજનને બ્લડ શરીરના વિવિધ અંગો તરફ એ પહોંચાડતો હતો પ્લસ ત્યાંથી ઉત્પન્ન થતા ઉત્સર્ગ પદાર્થો પ્લસ ઉત્સર્ગ વાયુઓનું વહન કરીને જે તે તંત્ર સુધી પહોંચાડે અને એનો શરીરની બહાર નિકાલ કરવામાં મદદ કરતું હતું તો કહેવાનો મતલબ એ કે આપણું જે બોડી છે એની અંદર જો દેહ જળ એટલે કે રુધિર ના હોય તો આપણું બોડી કશું જ કામનું નથી ખાસ અગત્યનો ભાગ ભજવતું તંત્ર રુધિરાભિસરણ તંત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે તો આપણે સૌથી પહેલાં દેહ જળ વિશે થોડીક વાત કરીએ કે એનું બંધારણ વિશે આપણે અભ્યાસ કરીશું પ્લસ તેના તંત્ર રિલેટેડ વાત કરીશું અને પ્લસ એના કાર્ય વિશે સમજશું અને લાસ્ટમાં તેની અનિયમિતતા વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણા શરીરમાં બે પ્રકારના પ્રવાહી આવેલા હોય એક રુધિર અને બીજું એક પ્રવાહી જેમને લસિકા અથવા પેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણા શરીરમાં બે પ્રકારના જળ એટલે કે પ્રવાહી આવેલા હોય એક દેહ જળ હોય તેનું નામ છે રુધિર અને સેકન્ડ લસિકા અથવા પેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ રુધિર વિશે થોડી માહિતી મેળવીએ આજના ટોપિકમાં એટલે કે આજના લેક્ચરમાં કે આપણું જે રુધિર હોય તેની અંદર ત્રણ પ્રકારના ઘટકો આવેલા હોય એક રુધિર કોષો તો રુધિર કોષો વિશે આપણે સવિસ્તાર પણ અભ્યાસ કરીશું જેમ કે રુધિર કોષોમાં બે ટાઈપ પડતા હોય કે આરબીસી અને ડબલ્યુબીસી એટલે કે રક્તકણ અને શ્વેતકણ વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું પણ કહેવાનો મતલબ એમ કે અત્યારે વાત કરીએ તો રુધિરની અંદર ત્રણ પ્રકારના ઘટકો હોય એક રુધિર કોષો સેકન્ડ રુધિર રસ અને થર્ડ રુધિર કણિકાઓ ત્રણ પ્રકારના ઘટકો હોય પહેલી વાત કરીએ બ્લડની અંદર શું શું હોય તો કે ત્રણ ઘટકો હોય પહેલો ઘટક રુધિર કોષો સેકન્ડ રુધિર રસ અને થર્ડ રુધિર કણિકાઓ રુધિર કણિકાઓ હોય તેમને ત્રાક કણિકા તરીકે પણ ઓળખવામાં આવે છે રુધિર કણિકાને ત્રાક કણિકા તરીકે પણ ઓળખવામાં આવે છે તો રુધિર કોષો ને રુધિર કણિકાઓ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું આજે આપણે વાત કરીએ રુધિર રસ વિશે કે રુધિર હોય તેની અંદર એક પ્રવાહી આવેલો હોય જેમને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે બ્લડની અંદર જેટલો જથ્થો હોય તેમાંથી 55% એટલે કે 55% ભાગ કોનો છે રુધિર રસ તો આનો મતલબ એમ થયો કે 45%માં રુધિર કોષો અને રુધિર કણિકાઓ આવેલી છે બંને 45%માં કોનો સમાવેશ થાય તો કે રુધિર કોષો અને રુધિર કણિકાઓ એટલે કે ત્રાક કણિકાઓ જ્યારે 55% હિસ્સો બ્લડની અંદર કોનો છે તો કે રુધિર રસ એટલે કે 55% તેનું પ્રમાણ આવેલું હોય બીજી વસ્તુ રુધિર રસ હોય તેની અંદર પ્રોટીનની માત્રા તમને જોવા મળશે તો કે પ્રોટીન કેટલા હોય રુધિર રસમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રુધિરમાં શું હોય તો કે રુધિર કોષો રુધિર રસ અને રુધિર કણિકાઓ બીજી વાત કરીએ કે 45%માં
રુધિર કોષો અને રુધિર કણિકાઓ આવેલી છે. જ્યારે 59% હિસ્સો રુધિર રસ ધરાવે છે લગીયા. હવે વાત કરીએ રુધિર રસની અંદરની વાત કરીએ તો રુધિર રસ હોય તેની અંદર પ્રોટીનની માત્રા કેટલી હોય તો કે 6-8% હોય. 6-8% પ્રોટીનની માત્રા રુધિર રસમાં આવેલી છે. પાણી કેટલું હોય તો કે 90-92% 90-92% પાણી આવેલું. તો આનો મતલબ એમ થયો કે રુધિર રસની અંદર સૌથી વધારે માત્રામાં પાણી આવેલું હોય. પ્લસ તેની અંદર ગ્લુકોઝ પણ આવેલા હોય રુધિર રસમાં, લિપિડ્સ પણ આવેલા હોય, એમિનો એસિડ્સ પણ આવેલા હોય. બીજી વાત કરીએ તો અમુક આયનો વિશે વાત કરીએ, ખાસ કરીને ઇલેક્ટ્રોલાઇટ્સ, તો કે Na+, Ca+, Mg+, SaO3- અને Cl- ક્લોરીનના અણુ પણ તમને અંદર જોવા મળશે. પણ આજે રુધિર રસની અંદર જે અલગ અલગ તમને ટકાવારી આપી છે કે પ્રોટીન 6-8%, પાણી 90-92%, સોડિયમ ક્લોરીન આવેલા હોય, પ્લસ કેલ્શિયમ આવેલા હોય, ગ્લુકોઝ, લિપિડ્સ, એમિનો એસિડ આ બધું તમને અંદર જોવા મળશે. પણ હવે હું વાત કરું પ્રોટીન કયા કયા પ્રકારના. પ્રોટીનની ઘણા બધા ટાઈપના હોય, તો બ્લડ તેની અંદર રુધિર રસ અને રુધિર રસની અંદર પ્રોટીન, તો કે 3 પ્રકારના પ્રોટીન જોવા મળે. એકનું નામ છે ફાઇબ્રિનોજન, સેકન્ડ ગ્લોબ્યુલિન્સ અને થર્ડ આલ્બ્યુમિન્સ. 3 પ્રકારના પ્રોટીન રુધિર રસમાં જોવા મળે છે. આટલો ટોપિક જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે નીટ માટે ખાસ અગત્યનો છે. MCQ ઘણી વાર પૂછાતા હોય, પ્લસ મુશ્કેલ જેવી એક્ઝામમાં પણ આમાંથી MCQ પૂછાતા હોય. તો રુધિર રસ હોય તે ની અંદર 3 પ્રકારના પ્રોટીન હોય, ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. તો સૌથી પહેલાં ફાઇબ્રિનોજન વિશે આપણે વાત કરીએ કે રુધિર રસની અંદર જે ફાઇબ્રિનોજન નામનું જે પ્રોટીન હોય એનું કાર્ય શું, તો કે રુધિર ગંઠાવવામાં મદદ કરે છે, એટલે કે રુધિર જામી જવામાં મદદ કરે છે. એટલે શું, તો કે આ હાથ હોય, અહીંયા જો હું બ્લેડ મારું એટલે કે મને જો અહીંયા ઘા વાગે તો ત્યાંથી બ્લડ બહાર નીકળશે, પણ એ થોડા ટાઈમ સુધી જ બ્લડ બહાર નીકળશે. થોડા ટાઈમ પછી બ્લડ ત્યાંથી બહાર નહીં નીકળી શકે, કારણ કે ત્યાં જામી ગયું છે, બ્લડ જામી ગયું એટલે કે ત્યાં રુઝાવ આવે છે. બ્લડ જામી જાય એટલે બ્લડ બહાર નીકળી શકતું નથી. એક પાણીનો ટાંકો છે, ત્યાં એક ફુહારી મારો તો ટાંકામાંથી પાણી બહાર આવશે, પણ ધીમે ધીમે તમે ત્યાં ફેકોલ અથવા જે કાપડ હોય તેના પટ્ટાઓ ત્યાં લગાવવા લાગો તો પાણી નીકળતું બંધ થઈ જશે. તો કહેવાનો મતલબ એ કે આપણા શરીરમાં જ્યારે ઘા વાગે ત્યારે બ્લડ બહાર નીકળતું હોય, તો ત્યાં જે જામી જો બ્લડને જમાવટ કરવી, જમાડવા માટે, ગાંઠ બનાવવા માટે જવાબદાર જે પ્રોટીન હોય તે રુધિર રસમાં હોય તેનું નામ છે ફાઇબ્રિનોજન. એટલે કે ફાઇબ્રિનોજન નામનું જે પ્રોટીન હોય એનું કાર્ય શું, તો કે રુધિર ગંઠાવવામાં મદદ કરે છે, એટલે કે રુધિર જામી જવામાં મદદ કરશે. બીજી વાત કરીએ આપણે ગ્લોબ્યુલિન્સ, આ પણ એક પ્રોટીનનો પ્રકાર છે જે રુધિર રસમાં જોવા મળે છે. એનું કામ શું, તો કે શરીરની પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવે. ગ્લોબ્યુલિન્સ નામનું પ્રોટીન રુધિર રસમાં હોય, જે ગ્લોબ્યુલિન્સ નામનું પ્રોટીન હોય એનું કાર્ય શું, તો કે શરીરના પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવે. શરીરનું પ્રતિકારક તંત્ર એટલે શું, એક એક્ઝામ્પલ આપો તો આપણો દેશ હોય, દેશની સરહદ ઉપર આપણા જવાનો, વીર જવાનો લડતા હોય, આપણી ઇન્ડિયન આર્મી, બહારથી દુશ્મનો અંદર દાખલ ના થઈ શકે, એ બોર્ડર ઉપર સ્થિત હોય, દુશ્મનો આવે છે તો તેમને ખતમો કરી નાખે છે આપણી ઇન્ડિયન આર્મી. તો કહેવાનો મતલબ એમ કે આપણું શરીર મધ્ય એક દેશ થયો. બહાર જે રોગકારકો હોય, જેમ કે બેક્ટેરિયા હોય, વાયરસ હોય, તે બધા આપણા દુશ્મનો થયા. તો શરીરની અંદર દાખલ થશે જીવાણુ મિશાણો એટલે કે બેક્ટેરિયાના વાયરસ, તો આપણા
આપણા શરીરમાં આવેલ એક ઇન્ડિયન આર્મી હોય, એટલે કે અમુક ડબલ્યુબીસી ને બધા પર, પ્લસ ખાસ કરીને ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન હોય, તે આ જે રોગકારક હોય તેની સાથે લડે છે અને તેનો ખતમો કરી નાખે છે, તો જેને કહેવામાં આવે છે રોગ પ્રતિકારક તંત્ર, એટલે કે શરીરનું પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવતું એક પ્રોટીન હોય તો તેનું નામ છે ગ્લોબ્યુલિન્સ, જે આપણી રોગ પ્રતિકારક તંત્ર તરીકે પણ કામ કરે છે. થર્ડ પ્રોટીન જેનું નામ છે આલ્બ્યુમિન્સ, આલ્બ્યુલિન અને આ બધા બધો આલ્બ્યુમિન્સ, તે આશ્રુતિ નિયમનમાં ભાગ ભજવે. આશ્રુતિ નિયમન એટલે શું એના વિશે થોડુંક આપણે સમજીએ તો, બે બીકર હોય, એકની અંદર સાંદ્રતા વધારે હોય, એકની અંદર ઓછી હોય, અહીંયા બે બીકર તમને દર્શાવો, અથવા એવું સમજો કે એક મોટા કદનું બીકર છે ખાલી છે અત્યારે, અને તેની વચ્ચે અર્ધ પ્રવેશી પટલ મૂકવામાં આવે છે. તો બીકર હોય બે પાર્ટમાં ડિવાઈડ થયું, પાર્ટ એ અને પાર્ટ બી, વચ્ચે તમે શું મૂક્યું તો કે અર્ધ પ્રવેશી પટલ, જેના મદદથી પાણીના અણુ એકબીજામાંથી, એટલે કે આ બાજુથી આ બાજુ અથવા આ બાજુથી આ બાજુ પસાર થઈ શકે. હવે ધ્યાન આપજો, આ જે પાર્ટ એ પડ્યો બીકર, તેની અંદર મેં એક દ્રાવણ મૂક્યું, પાટ એની અંદર એક દ્રાવણ ભર્યું જે જેની સાંદ્રતા વધારે છે, સાંદ્રતા વધારે છે. જ્યારે પાટ બીમાં એક પ્રવાહી દાખલ કર્યું, દ્રાવણ ભર્યું, પાટ બીમાં પણ દ્રાવણ ભર્યું જેની સાંદ્રતા ઓછી છે. કેવાનો મતલબ એમ કે બીકરનો જે પાટ એ હતો તેની અંદર ખાંડનું દ્રાવણ ભર્યું, પાણીની અંદર ખાંડ ઓગાળી નાખી અને એ જે દ્રાવણ ભર્યું તેને બીકરના પાર્ટ એમાં દાખલ કર્યું, એટલે કે તેની સાંદ્રતા વધારે છે. જ્યારે પાર્ટ બી હતો બીકરનો, તેની અંદર મેં નોર્મલ પાણી ભર્યું છે, તો એક બાજુ સાંદ્રતા વધારે થઈ, એક બાજુ સાંદ્રતા ઓછી થઈ. તો જ્યારે આવી બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશી પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય, એટલે કેવાનો મતલબ એમ કે પાર્ટ બી જે હતો બીકર, તેની અંદર જે પાણીના અણુ હશે તે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન પામે, આ જે ઘટના હોય તેને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એક સિમ્પલ ડેફિનેશન યાદ રાખો, જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશક પટલ મૂકવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી પાણીના અણુ વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન પામે છે, જેને આશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા શરીરમાં આશુદ્ધિની ક્રિયાઓ ઘણી બધી સ્થાને ઘણી બધી વાર થતી હોય, તો તેના નિયમનમાં જે પ્રોટીન ભાગ ભજવે છે તેનું નામ છે આલ્બ્યુમિન્સ. પ્લસ બીજી વાત કરું તો એગ્સ, એટલે કે ઈંડું હોય, ઈંડાની અંદર પણ, એટલે કે ઈંડાની અંદર જે પીળા રંગની જરદી જોવા મળે છે તેની અંદર આલ્બ્યુમિન નામનું પ્રોટીન પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તો મતલબ એવો છે કે આલ્બ્યુમિન યુક્ત તમારે ખોરાક ખાવો હોય, પ્રોટીન યુક્ત, તો એક વધારે ખાવા પડે. ઘણી બધી અમુક બીમારીઓ હોય છે કે જેમાં ડૉક્ટરો સલાહ આપતા હોય કે આ દર્દીને તમે ઈંડાનું પ્રમાણ વધારો, એટલે કે ઈંડા ખવડાવવાનું સ્ટાર્ટ કરાવો, કારણ કે એવી સલાહ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તે દર્દીના શરીરમાં આલ્બ્યુમિન પ્રોટીનની ઉણપ કરતાને હોય, તેની માત્રા ઓછી હોય આ સમયે. તો હજી એકવાર આપણે અભ્યાસ કરીએ કે આપણા શરીરમાં બે પ્રકારનું જળ હોય, એકનું નામ છે રુધિર અને સેકન્ડ છે લસિકા અથવા પેશીય જળ. રુધિર વિશે વાત કરીએ તો રુધિરની અંદર ત્રણ પ્રકારના ઘટકો હોય, રુધિર કોષો, રુધિર રસ અને રુધિર કણિકાઓ. રુધિર રસ વિશે વાત કરીએ તો રુધિરનો જે ટોટલ જથ્થો હોય તેમાં 55% જથ્થો રુધિર રસનો હોય, જ્યારે 45%માં રુધિર કોષો અને રુધિર કણિકાઓ હોય. રુધિર રસ હોય તેની અંદર શું જોવા મળે તો કે પ્રોટીન હોય 6-8%, પાણી હોય 90-92%,
સોડિયમ એટલે કે Na+ Ca+ Mg+ SCO3- અને ક્લોરીન Cl- ના જેવા આયનો પણ તમને અંદર જોવા મળે છે. ગ્લુકોઝ રિપીટ્સ એમિનો એસિડ પણ તમને રુધિર રસમાં જોવા મળે છે. પ્લસ 3% ખૂબ અગત્યના પ્રોટીન પણ ધરાવે છે રુધિર રસ, જેમ કે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. તો આપણું જે શરીર હોય એની અંદર જે બ્લડ હોય તેની અંદર જે રુધિર રસ હોય એની અંદર આવેલો ફાઇબ્રિનોજન નામનો પ્રોટીન હોય, એનું કાર્ય શું? તો કે રુધિર ગંઠાવવામાં એટલે કે રુધિર જામી જવામાં મદદ કરશે. કઈ રીતે થાય છે રુધિર ગંઠે એની પ્રોસેસ આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરીશું. ગ્લોબ્યુલિન્સ હોય તો એ શરીરની પ્રતિકારક તંત્રમાં ભાગ ભજવતો હોય, એટલે કે રોગ પ્રતિકારક તંત્ર તરીકે તેમાં મદદ કરતો હોય. જ્યારે આલ્બ્યુમિન્સ હોય તો તે આશ્રુતિ નિર્માણમાં ભાગ ભજવે. આશ્રુતિની ડેફિનેશન યાદ રાખજો, જ્યારે વનસ્પતિવાળા ચેપ્ટર વિશે અભ્યાસ કરશો ત્યારે આશ્રુતિની ડેફિનેશન યાદ હોવી જોઈએ. પ્લસ કિડની વાળું ચેપ્ટર ભણશું મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર વિશે, ત્યારે પણ આશ્રુતિ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય છે, એટલે એની ડેફિનેશન મગજમાં નાખી દેજો. હજી એકવાર ડેફિનેશન સમજાવું છું કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશી પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ શેપ્ત પાણીના અણુનું વહન ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન થતું હોય. આ જે પ્રક્રિયાઓ હોય તેમને આશ્રુતિ કહેવામાં આવે છે. તો આ જે આશ્રુતિની ક્રિયાઓ હોય તેનું હેન્ડલિંગ, તેનું નિયમન કોણ કરશે? તો કે આલ્બ્યુમિન્સ નામનું પ્રોટીન જે રુધિર રસમાં આવેલું હોય. પ્લસ એક ઈંડા હોય તેની અંદર યલો રંગની પીળા રંગની જે જરદી જોવા મળે છે તે આલ્બ્યુમિન પ્રોટીન હોય છે. હવે મારા શરીરમાંથી મારે રુધિર રસ મેળવવો હોય તો મારે શું કરવું જોઈએ? તો એક નાનો અંતર તમને પ્રેક્ટિકલ શીખવાયો કે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે પ્રયોગશાળામાં. આવી રીતે એક ટેસ્ટ ટ્યુબ હશે, કાચની આવે ટેસ્ટ ટ્યુબ. સ્પિનિંગ નીડલની મદદથી આંગળી હોય તેનો ટેવ હોય તે આમ મારશો એટલે ત્યાંથી બ્લડ બહાર નીકળશે. આંગળીને દબાવ્યા વિના જેટલું બ્લડ નીકળે એ બધું બ્લડને ટેસ્ટ ટ્યુબમાં સંગ્રહિત કરો, એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર મોટી અંદરનું અહીંયા સુધીને બ્લડ લઈ લેવું. હવે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરવાની છે. ક્યાં સુધી ગરમ કરશો? તો કે તે ટેસ્ટ ટ્યુબની અંદરથી ઉભરાવું આવે ત્યાં સુધી. ઉભરાય એટલે શું? તો કે પાણી હોય તેને તમે ગરમ કરવા મૂકો છો પણ વધારે માત્રામાં ગરમ થઈ જશે એટલે તેમાંથી ઉભરાવો ઉત્પન્ન થશે. તો કહેવાનો મતલબ એમ કે જ્યાં સુધી ઉભરાવો ન આવે ત્યાં સુધી પાણીને ગરમ કરતા હોય, એટલે કે એ રીતે આ જે ટેસ્ટ ટ્યુબ હોય તેની અંદર ઉભરા ન હોય ત્યાં સુધી ગરમ કરો. તો થોડા સમય માટે 5 મિનિટ માટે ગરમ કરો ત્યારબાદ ટેસ્ટ ટ્યુબને ઠંડી પડવા દો. ઠંડી પડ્યા બાદ આ ટેસ્ટ ટ્યુબને ત્રાસી રાખીને એક બીકરની અંદર જે કાંઈ પ્રવાહી આવે તે લઈ લે, એટલે એક બીકર હશે આપણી પાસે તેની અંદર પ્રવાહી આવશે. જે પ્રવાહી આવ્યું બીકરની અંદર તેમને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે, જે આછા પીળા રંગનું હોય. પીળા રંગનું પણ કેવું? આછા, એટલે કે આછા પીળા રંગનું પ્રવાહી હોય રુધિર રસ. હવે શું થયું? તો કે જ્યારે તમે બ્લડયુક્ત ટેસ્ટ ટ્યુબને ગરમ કરો છો આ દરમિયાન બ્લડની અંદર રહેલા રુધિર કોષો WBC-RBC પ્લસ રુધિર કણિકાઓ એટલે કે ત્રાક કણિકાઓ એ જામી જાય, એટલે કે તેની ગાંઠ બની જાય. હવે ટેસ્ટ ટ્યુબની અંદર ગાંઠ બની ગઈ પરંતુ જે રુધિર રસ હોય તે જામતું નથી, એટલે જ્યારે તમે ટેસ્ટ ટ્યુબને ત્રાસી કરીને બીકરની અંદર ત્રાસી કરો છો આ દરમિયાન અંદર જે રુધિર રસ હશે, રુધિર રસ હશે જે આછા પીળા રંગનું છે તે જ બીકરમાં આવશે, જેને સીરમ પણ કહી શકાય જે આછા પીળા રંગનું. જ્યારે ટેસ્ટ ટ્યુબની અંદર ગાંઠ સ્વરૂપે રુધિર કોષો અને ત્રાક કણિકાઓ જામેલી રહે છે, ગરમ કરવાથી આ થતું હોય. સો આમાં MCQ ઘણા બધા નીકળી શકે છે. જ્યારે જૂનો સિલેબસ હતો
એ દરમિયાન આ ટોપિક બાર સાયન્સમાં આવતું. તો એ સમયે ગુસ્કેટમાં જેવી સ્પર્ધનાત્મક પરીક્ષાઓમાંથી એમસીક્યુ ઘણી વાર નીકળતા હતા. અને હવે કહેવાનો મતલબ એમ કે આમાંથી એમસીક્યુ માટે, ખાસ કરીને નીટ માટે, આમાંથી એમસીક્યુ નીકળી શકે છે. એટલે આ જે ત્રણ પ્રકારના પ્રોટીન હોય તેનું નામ યાદ રાખવું, રુધિરસમાં પ્લસ એના કાર્યો મિક્સ ના થાય, એકબીજામાં ભળી ના જાય, ખાસ ધ્યાન રાખવું. તો અહીંયાથી હવે આગળનો ટોપિક જેનું નામ છે રસિકા, એટલે કે પેશીઓ, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.